આ દ્રશ્યો છે ઉના તાલુકાના મોટા ડેસર ગામની કન્યાશાળાના. અહીં ચોમાસું આવે અને વરસાદ ખાબકે ત્યારે શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો નિકાલ થઈ નથી રહ્યો અને વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમ સુધી પહોંચવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. વિદ્યાર્થીનીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. પાણીનો નિકાલ ન થવાને કારણે જીવજંતુનો ઉપદ્રવ પણ જોવા મળે છે. ત્યારે ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી. સાહેબ, આપનો પરિચય? મારું નામ મેહુલભાઈ સુરઠિયા છે. હું એ મોટા ડેસર કન્યા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આપની સ્કૂલ જે છે તેના પટાંગણમાં વરસાદી પાણી અને ગામનું પાણી જે છે તે ભરાય છે, શું કહેશો? સાહેબ, આ પહેલાં તલાવડી હતી અને ત્યાં સ્કૂલ બનાવવામાં આવેલી છે. પહેલાં તો બહુ જ પાણીની સમસ્યા હતી, તો ધીરે ધીરે ભરતી કરી અને ઘણું બધી લેવલ લાવી દીધું છે. એટલે અત્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એક બે દિવસ સમસ્યા રહી છે, પછી બધું પાણી ઉતરી જાય છે. આની રજૂઆત આપણે ગ્રામ પંચાયતમાં પણ કરેલી છે અને સરપંચશ્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં જ આપણે ગટર બનાવવામાં આવશે, એટલે આ પાણીની જે સમસ્યા છે એ દૂર થઈ જશે. આ શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીનીઓએ ભરાયેલા દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે, જેથી પાણીજન્ય રોગચાળો થવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે ભરાતા પાણીનો નિકાલ થાય તેમ વિદ્યાર્થીઓની માંગ છે. પાણી ભરાય છે, જેના કારણે નાના બાળકો હોય છે તે એમાં ચાલી પણ નથી શકતા. એના માટે ત્યાં ટેબલ રાખવામાં આવે છે, પછી તેમાંથી ચાલે છે, ત્યારે કોઈક બાળક નીચે પણ પડી જાય છે, જેના કારણે અમારી સ્કૂલમાં આવવા જવા માટેની બહુ મોટી તકલીફ થાય છે. પાણીના કારણે ઘણા બધી રોગો પણ થાય છે બાળકોને, તેમાં ચલાતું પણ નથી, એમાં નાના મોટા જીવજંતુ હોય છે જે પગમાં કરડી શકે છે. એટલા માટે મારી એ જ માંગ છે કે અમારી સ્કૂલમાંથી પાણીનો નિકાલ જલ્દીમાં જલ્દી થાય એવી કોઈ યોજના. અમારી સ્કૂલમાં ચોમાસામાં ઘણું પાણી ભરાય છે, અમારે ગોઠણ લગન પાણી ભરાય છે, તેમાં નાના મોટા જીવજંતુઓ હોય છે, તેમાં કચરો હોય છે, જેનાથી અમારી શાળાના વિદ્યાર્થીઓને રોગ થઈ શકે છે. એટલા માટે મારી વિનંતી છે સરકારશ્રીને કે તે અમારી શાળામાં આ પાણી ન ભરાય અને પાણીનો નિકાલ થાય તેવી કાંઈક યોજના કરે અને અમારી નિશાળના બાળકોને કાંઈ નુકસાન ન થાય, તેઓને રોગ ન થાય, ચાલવામાં તકલીફ ન પડે. અમારે ચાલવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે, પાણી સુકાય ત્યારે કીચડ જેવું થઈ જાય છે, જેનાથી વિદ્યાર્થીઓ લપસે છે. તેમાં અમારે સાફ સફાઈમાં મુશ્કેલી થાય છે.